તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે અને ઉદાહરણ નંબર બસો છાસઠ ઉપર આવેલું છે અને આપણો દાખલા ક્રમ નંબર થાય છે અગિયાર આના સિવાય આપણે ઉદાહરણ દસ અને ઉદાહરણ અગિયાર ગણ્યા નથી કારણ કે એમાં સ્ટાર કરેલું છે અને સ્ટારમાં કરીને સૂચના આપેલી છે કે પરીક્ષાની દ્રષ્ટિએ એ પૂછાશે નહીં માટે આપણે એને ગણતા નથી તો આપણે જોઈએ પ્રશ્ન વાંચું છું મિત્રો ઉદાહરણ નંબર તેર એક ભૂરા અને એક રાખોડી એમ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે અને પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ તેર અને બાર કે તેથી નાનો હોય તે ઘટનાની સંભાવના આપણને શોધવાની કીધી છે તો બે પાસા હોય તો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી દઈએ એ જ પ્રમાણે કે આપણે બંને પાસા ઉપર જોઈએ તો એકમાં એક પડે તો બીજામાં બે પડે એટલે કે ભૂરો છે એક પહેલો અને બીજો રાખોડી છે તો એક ભૂરામાં એક પડે તો રાખોડીમાં પણ એક પડ્યો ભૂરામાં એક પડ્યો રાખોડીમાં બે પડ્યો ભૂરામાં એક પડ્યો રાખોડીમાં ત્રણ પડ્યો ભૂરામાં એક પડ્યો રાખોડીમાં ચાર પડ્યો ભૂરામાં એક પડ્યો રાખોડીમાં પાંચ પડ્યો ભૂરામાં એક પડે છે રાખોડીમાં છ પડે છે ત્યારબાદ ભૂરાની અંદર બે પડે છે રાખોડીમાં એક પડે છે ભૂરાની અંદર બે પડે છે રાખોડીમાં બે પડે છે એ રીતે આપણે ઘટના કરતાં કરતાં જઈએ તો છેલ્લે છ છે એટલે ટોટલ છત્રીસ પરિણામ મળશે તો અહીંયા ગાડી મિત્રો પહેલાં તો આપણે લખ્યું છે કે સંખ્યાનો સરવાળો આઠ હોય તે ઘટનાને આપણે ઈ ધારી છે એટલે પી ઈ બરાબર એમ ભાગ્યા એન એટલે કુલ તો તમારે પહેલાં છત્રીસ લખી દેવાના ત્યારબાદ અહીંયા આગળ તેરથી મોટો થાય તે ઘટનાને મેં એફ ધારી છે એટલે આપણે પી એફ બરાબર એમ ભાગ્યા એન અને નીચે શું લખી દેવાના છત્રીસ લખી દેવાના ત્યારબાદ બે સંખ્યાનો સરવાળો બાર કે તેથી ઓછો હોય તે ઘટનાની સંભાવનાને આપણે જી ધારી છે તો એમ ભાગ્યા એન બરાબર લખી દેવાના એટલે આપણે ટોટલ છત્રીસ થશે તો હવે બે સંખ્યાનો સરવાળો આઠ હોય તે ઘટનાની સંભાવના શોધો તો અહીંયા કોનો કોનો સરવાળો આઠ થાય છે તો મિત્રો અહીંયા જોઈએ તો એક ને પાંચ છ એ પછી એક ને છ સાત નથી થતો પણ બે ને છ આઠ તો એક તો બે છ થાય છે ત્યારબાદ ત્રણ ને પાંચ આઠ તો ત્રણ ને પાંચ થાય છે ત્યારબાદ જોઈએ તો ચાર ને ચાર આઠ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો પાંચને ત્રણ આઠ થાય છે એટલે એક બે ત્રણ ને ચાર એવા ઘટક મળે છે મિત્રો ત્યારબાદ છ ને બે આઠ થાય છે આગળ શું મળે છે છ ને બે આઠ મળે ટોટલ ઘટક કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ આના સિવાય ક્યાંય એવો સરવાળો નથી થતો કે સરવાળો આઠ થાય ત્યારબાદ આપણે બીજી સંભાવના શું થયું કે સરવાળો તેર થાય તો બે સંખ્યાનો સરવાળો મિત્રો તેરથી થી મોટો થાય તો અહીંયા છ ને છ બાર છેલ્લો ઘટક છે તેની આગળ કોઈ એવો ઘટક નથી કે જેનો સરવાળો તેરથી મૂળો થાય તો એવી સંભાવના હોય જ ના શકે એટલે શું કહેવાય જીરો અશક્ય ઘટના એટલે ઝીરો ભાગ્યા છત્રીસ એટલે જવાબ તમારો ઝીરો આવે છે પછી લખ્યું છે લાસ્ટમાં કે બાર કે તેથી નાની હોય તેની સંભાવના તો આ છ ને છ મિત્રો બાર અને કે શબ્દ લખે એટલે આ છ ને છ પણ લઈ લેવાના અને બીજા બધાનો સરવાળો પણ બારથી ઓછો જ હશે એટલે પૂરેપૂરા છત્રીસ કહેવાશે એટલે છત્રીસ ભાગ્યા છત્રીસ એટલે ચોક્કસ ઘટના થઈ એટલે એક જવાબ કેવાય અથવા ચોક્કસ ઘટના પણ લખી શકો છો અને આમાં અચોક્કસ ઘટના પણ લખી શકો છો આગળમાં જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય શેર કરો જેથી ઘરે બેઠા ભણી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો